हेलो फ्रेंड्स, फरी एक बार तमारो स्वागत करूँ छूँ आपणी आ यूट्यूब चैनल फरपी एज्युकेशन नी अंदर। तो दोस्तों, आज आपणे वात करवानी छे कि पोलीस कॉन्स्टेबल नी भर्ती नी जे शारीरिक कसोटी छे तेनी डेट जाहिर थई गई छे, तेना विषेनो आजनो आ वीडियो बनवानो छे। तो मित्रों, आपणी आ चेनलने सब्सक्राइब करवानुं न भूलता। तो चलो मित्रों, वीडियोने स्टार्ट करीए अने आगळ जोईए। हसमुख पटेल जे ट्वीट करीने जणाव्युं छे, हसमुखभाई पटેલે, કે પોલીસ ભરતીની શારીરિક કસોટી 30 નવેમ્બરથી શરૂ થશે અને 26 નવેમ્બરથી ઓજીસની વેબસાઇટ પરથી કોલ લેટર ડાઉનલોડ કરી શકાશે મિત્રો। કેમ કે પોલીસ ભરતીની શારીરિક કસોટી 30 નવેમ્બરથી 26 નવેમ્બર ઓજેસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે એમ। માહિતી માટે લોકરક્ષક તથા પીએસઆઈ ભરતી બોર્ડની વેબસાઇટ પર જોતા રહેવું તેમ તેમણે ટ્વીટ કરીને જણાવ્યું છે। આગળ જોઈએ તો હસમુખભાઈ પટેલે બીજું પણ જણાવ્યું છે ટ્વીટ કરીને કે પોલીસ ભરતીની શારીરિક કસોટી રવિવારના દિવસે રાખવામાં આવેલ નથી। રવિવારના દિવસે અન્ય સ્પર્ધાત્મક પરીક્ષાઓ આપનાર ઉમેદવારોની જાણ સારું રાખવામાં આવેલ છે। તો મિત્રો, આગળ જોઈએ બીજું તો પીએસઆઈ અને લોકરક્ષક દળની શારીરિક પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવી છે। આ બંને ભરતી માટે આગામી 3 ડિસેમ્બરથી શારીરિક પરીક્ષા શરૂ થશે, તેમજ પીએસઆઈ અને એલઆરડી એમ બંનેમાં ફોર્મ ભરનાર ઉમેદવારોએ માત્ર એક જ વાર શારીરિક પરીક્ષા આપવાની રહેશે, જ્યારે કોલ લેટર 26 નવેમ્બરથી ઓજસની વેબસાઇટ પરથી ડાઉનલોડ કરી શકાશે, તેમજ રવિવારે શારીરિક કસોટી લેવામાં આવશે નહીં મિત્રો। હવે ગુજરાત પોલીસ માં 10,459 જેટલી લોકરક્ષક કેડરની પીએસઆઈની અને 382 જગ્યાઓ માટે ભરતી કરવામાં આવશે, જેમાં એલઆરડી ભરતી માટે 9.50 લાખ જેટલા ઉમેદવારો છે, જેમાં ખાસ કરીને 3 લાખ જેટલી મહિલા ઉમેદવારો પણ છે। એલઆરડીમાં શારીરિક કસોટીના 25 અને પીએસઆઈના 50 માર્ક્સ પોલીસ ભરતી બોર્ડના ચેરમેન હસમુખ પટેલ મુજબ બંને પરીક્ષા માટે દોડ એક કરી છે, બાકી બંને ભરતી અલગ અલગ છે। લોકરક્ષકની ભરતીમાં શારીરિક કસોટીની 25 માર્ક છે અને પીએસઆઈના 50 માર્ક છે। ધારો કે 20 મિનિટ લીધી એટલે શારીરિક કસોટીના 25 માર્કમાંથી મળવાપાત્ર લોકરક્ષકમાં જતા રહેશે। એ જ રીતે પીએસઆઈમાં 50માંથી લેખિત કસોટીના માર્ક્સ મળ્યા હોય એનું ટોટલ થશે, આમ બંને પરીક્ષા અલગ જ છે, બંને માટે અલગ અલગ ફોર્મ છે મિત્રો। હવે એલઆરડી માટે દોડમાં 25-10 સુધીના માર્ક્સ મળશે, જેમાં એલઆરડીની ભરતીમાં 9.46 લાખ સુધી ઉમેદવારોએ ફોર્મ ભરીને કન્ફર્મ કરાવી છે। ત્યારે તેમને જણાવ્યું દિવ્ય ભાસ્કરે કે જણાવ્યું કે શારીરિક કસોટીમાં કેટલા સમયમાં કેટલી દોડશો તો તેમને કેટલા માર્ક્સ મળશે, તમારી દોડ પૂરી કરવાના સમય મુજબ અલગ અલગ માર્ક્સ મળશે, જે મેરિટ સમયે ખૂબ જ મહત્ત્વપૂર્ણ સાબિત થઈ શકે છે। પુરુષ અને મહિલા ઉમેદવારે વધુમાં વધુ 25, જ્યારે ઓછામાં ઓછા 10 માર્ક્સ આ દોડની કસોટીમાં મળવાના છે મિત્રો। મિત્રો, આ નાનકડો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને આપણી આ ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલતા, તમારો ટાઈમ ન બગડે એના માટે મેં મિત્રો વિડીયો જલ્દીથી શોર્ટ ટાઈમમાં પતાવ્યો અને થોડો ટૂંકો વિડીયો કરવાની કોશિશ કરી છે। તો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ, જય ભારત।